વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આપણે ઇંગ્લિશ ગ્રામર નો જે ટોપિક ચાલુ છે તેનું નામ છે કમ્પ્લીટ ધ ડાયલોગ અને રિસ્પોન્ડ ટુ ધ ક્લૂઝ આપણે અત્યાર સુધીના બધા લેક્ચર્સ માં આ દરેક લેંગ્વેજ ફંક્શન ની ઓળખ દર્શાવતા શબ્દો હોય વાક્ય રચના છે એનો અભ્યાસ કર્યો દરેક લેંગ્વેજ ફંક્શનનો અર્થ એનો ઉપયોગ અલગ અલગ હોય છે રોજબરોજની વાતચીતમાં આપણે એવા ઘણા બધા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરતા જોઈએ છીએ જ્યારે પણ કોઈ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય તો એ વચ્ચેનો વાતચીતમાં સાંભળનાર અને બોલનાર બંને એકબીજાની વાત સમજે એ બહુ મહત્વનું છે એટલે કે કોઈ પણ વાતચીતનો હેતુ એનો જે અર્થ ક્યારે યોગ્ય ગણાય કે જ્યારે એ બંને વચ્ચેની વાતચીતમાં સુમેળ જોવા મળે લેંગ્વેજ ફંક્શનનો આપણે જે આ ટોપિક છે કમ્પ્લીટ ધ ડાયલોગ અને રિસ્પોન્ડ ટુ ધ ક્લૂઝ એમાં તમને એક પ્રશ્ન અને ચાર ઓપ્શન આપવામાં આવ્યા હશે આ ચારમાંથી જે પ્રમાણેનો વાતચીત છે જે તમને બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શન આપવામાં આવ્યું હોય એ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હોય છે તમને આપણે આ મિક્સ એક્સરસાઇઝ નવા પેજથી ગ્રામરની પાકીટમાં જ્યાં આપણે બધી થિયરી લખી લીધી હવે નવા પેજથી મિક્સ એક્સરસાઇઝ હું હેડિંગ આપું તમને આ પેપરમાં હશે ચૂઝ એન્ડ રાઇટ પસંદ કરો અને લખો ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ યોગ્ય પ્રત્યયન ફોકસિંગ ટુ ફંક્શન્સ કોના ઉપર ફોકસ કરવાનું છે ધ્યાન કોના ઉપર આપવાનું છે આપણે ક્યાં લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવો છે એના ઉપર આપણે ધ્યાન આપવાનું છે ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન આજે પરમા વિશ્લેષણ આપેલી છે વાતચીત સંવાદ આપેલો છે એને આપણે પૂર્ણ કરવાનો છે તમને જ્યારે પણ પાકી નોટમાં તમે લખો ત્યારે ઓપ્શન લખો પરંતુ એક્ઝામમાં તમને આ સૂચના આપેલી હશે એ અને બી વચ્ચેનો સંવાદ હોય તો એ અને બી માં જે ખાલી જગ્યા છે એમાં જે યોગ્ય વિકલ્પ આવતો હોય એ બે વસ્તુ તમારે લખવાની રહેશે જો આમાં લખ્યું છે ચૂઝ એન્ડ રાઇટ ખાલી તમે આમ ટીક કરી નાખશો કોઈ પણ ઓપ્શન એ યોગ્ય ગણાય નહીં તમારે ચૂઝ એન્ડ રાઇટ તમારે બે વ્યક્તિ જે વાતચીત છે એનો સંવાદ લખવાનો પણ છે હવે મિક્સ એક્સરસાઇઝ માં તમને જેટલા પણ લેંગ્વેજ ફંક્શનની મેં થિયરી એના ઓળખ દર્શાવતા શબ્દો લખાવ્યા એ તમારે યાદ કરી એ
ચોથું આપણો પ્રશ્ન છે
selected. છઠ પૂછે કૃતિકા અને ગોપાલ. કૃતિકા અને ગોપાલ વચ્ચેનો સંવાદ છે. કૃતિકા નું વાક્ય અધૂરું છે. ગોપાલ બોલે છે, did you hurt yourself in this incident? આ ઇન્સિડન્ટ એટલે ઘટના કે બનાવ. આ બનાવમાં તને ક્યાંય ઈજા થઈ? હર્ટ થવું એટલે લાગ્યું, ઈજા થવી, બરાબર. આપણે એક્સપ્રેસિંગ મેનર આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો યાદ કરો એની હિંટ. ઓળખ દર્શાવતો શબ્દ કયો છે? મેનર. જોઈને લેવો, મોઢે યાદ કરવાનું છે, થિયરીમાં આગળ જોવાનું નથી. આવી ગયું યાદ? શું હતું? એલવાય વાળી વાક્ય રચના, બરાબર. તો આ ચાર ઓપ્શન છે આપણા પાસે. આઈ જમ્પ્ડ આઉટ ઓફ માય ગેલેરી ક્વિકલી. હું મારી ગેલેરીમાં ઝડપથી કૂદી પડી, બરાબર. બીજું છે, આઈ રેન ઓન ધ રોડ વિથ માય પેરેન્ટ્સ. ધ થિંગ એટેક્ડ અસ અને આઈ વોઝ સ્લીપિંગ ધેમ. તો બી સી ડી ઓપ્શન આપણા જે લેંગ્વેજ ફંક્શન કામમાં આવ્યું છે બ્રેકેટમાં, એમાં વાક્ય રચનાની રીતે યોગ્ય નથી. તો સાચો ઓપ્શન કયો થયો? એલવાય વાળી વાક્ય રચના. આઈ જમ્પ આઉટ ઓફ માય ગેલેરી ક્વિકલી. Secretary
योग्य विकल्प